વાવ તાલુકામાંથી પ્રથમ નીતિ સમર્પણની શરૂઆત વાવના રાજવી પરિવાર દ્વારા કરવામાં આવી છે। વાવ રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણે વાવ દરબારગઢ ખાતે 1,21,000 નો ચેક આપી રામ જન્મભૂમિની નિર્માણ નીતિ આપવામાં આવી હતી। શ્રી રામ જન્મભૂમિ નિધિ સમર્પણની શરૂઆત કરાઈ છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાંથી પ્રથમ નિધિ સમર્પણની શરૂઆત કરાઈ। વાવ સ્ટેટના રાજવી પરિવારના વાવ રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણ હસ્તે શ્રી રામ જન્મભૂમિની નિર્માણ નીતિ આપવામાં આવી છે। 1,21,000 નો ચેક આપવામાં આવ્યો હતો। થરાદ જિલ્લાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યવાહક સંઘસેવકો ઉપસ્થિત રહ્યા હતા। વાવના રાજવી પરિવાર દ્વારા શ્રી રામ મંદિર સમર્પણ નીતિ અભિયાન અંતર્ગત પોતાનું યોગદાન આપવામાં આવ્યું હતું, જેમાં 1,21,000 રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે। શ્રી રામ મંદિર માટે નીતિ એકત્રિત કરવામાં આવી રહી છે। ખૂબ આનંદનો પ્રસંગ છે, રામ ભગવાનનું મંદિર બની રહ્યું છે। 14 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી સહયોગ નિધિનું અભિયાન ચાલે છે, એમાં વાવ રાજવી પરિવાર તરફથી પણ એનું ખિસકુલીની જેમ એક નાનું અનુદાન આપું છું અને ટોટલ રામ ભગવાનને માનવાવાળા વ્યક્તિઓને આહ્વાન કરું છું, આપથી પણ બને એટલો રામ ભગવાનનું મંદિરમાં સહયોગ આપો એવી અપેક્ષા રાખું છું। આ કાર્યક્રમ બાદ બનાસકાંઠાના મહાકાલ સેના અધ્યક્ષ તરીકે શૈલેન્દ્રસિંહ વાઘેલાની વરણી કરવામાં આવતા સમગ્ર ટીમ વાવ દરબારગઢ ખાતે પહોંચી હતી, ત્યારે અધ્યક્ષને તલવાર અને સાંફો પહેરાવીને વાવ રાણા ગજેન્દ્રસિંહે સન્માન કર્યું હતું, સાથે સમગ્ર ટીમનું વાવ દરબારગઢ ખાતે સન્માન કરાયું હતું।